भारतीय जनता पार्टी द्वारा राज्यभर की तमाम बैठकों पर सेंस प्रक्रिया धरवामां आवी हती, जेमां बीजा दिवसे भावनगर जिल्लानी 5 बैठकों माटेनी सेंस प्रक्रिया मामसा नजीक एक फार्म हाउस खाते हाथ धरवामां आवी हती, जेमां निरीक्षकों आईके जाडेजा, पूनमबेन माडम, महेन्द्र पटेलनी टीम द्वारा भावनगर ग्राम्य तळाजा, गारियाधार, पालीतणा बैठक पर उम्मीदवारोनी सेंस लेवामां आवी हती। गुजरात प्रदेश भारतीय जनता पार्टीए विविध जिल्लाओं में महानगरों में निरीक्षकों की टीम द्वारा जुदा जुदा कार्यकर्ता आगेवानों ने सांभळवा माटेनी विधानसभा की चूंटणी माटे एक प्रक्रिया शुरू करेल छे। एना अनुसंधाने भावनगर महानगर अने जिल्ला माटे 7 विधानसभा माटे सांसद माननीय श्री पूनमबेन माडम, प्रदेशना उपाध्यक्ष माननीय श्री મહેન્દ્રભાઈ પટેલ અને અમે બધા આવ્યા છીએ। ગઈકાલે શહેરની 2 વિધાનસભાને બધા જ કાર્યકર્તા આગેવાનોને સાંભળ્યા છે, વિવિધ સમાજોને પણ સાંભળ્યા છે અને આજે ભાવનગર જિલ્લાના 5 વિધાનસભાની પ્રક્રિયા આજ વહેલી સવારથી શરૂ કરી છે। 2 વિધાનસભા ભાવનગર ગ્રામ્ય અને મહુવા વિધાનસભાની સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 3 વિધાનસભાની પ્રક્રિયા આગળ ધપી રહી છે, ત્યારે ખૂબ સારી રજૂઆત કાર્યકર્તાઓ દ્વારા આવી રહી છે। જે તે વ્યક્તિ પોતાની રજૂઆતની સાથે એક વાત ચોક્કસપણે કરે છે, કાર્યકર્તા આગેવાનો સંગઠનના જનપ્રતિનિધિ બધા જ એક વાત કહે છે કે પાર્ટી જે કંઈ નિર્ણય કરશે એ નિર્ણયની અમે સાથે છીએ અને મને વિશ્વાસ છે કે ભાવનગર મહાનગર અને જિલ્લાની 7-7 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરે એ પ્રકારની કાર્યકર્તાઓની સક્ષમતા અને તાકાત સ્પષ્ટપણે જણાઈ આવે છે। ભાવનગર જિલ્લામાં મારી 5 વિધાનસભા મહુવા, તળાજા, પાલીતાણા, ગારીયાધાર અને ભાવનગર ગ્રામ્ય, એક મારી વિધાનસભા ગઢડા વિધાનસભા રહી, એમાં મારા 3 મંડળો વલ્લભીપુર શહેર, વલ્લભીપુર ગ્રામ્ય અને ઉમરાળા, પરંતુ એમના સેન્સ રહ્યા ત્યાં ગઢડા એટલે કે બોટાદ જિલ્લામાં લેવાયા છે। 5-5 વિધાનસભાના સેન્સ અહીંયા લેવામાં આવી રહ્યા છે। ભાવનગર ગ્રામ્ય વિધાનસભા પૂર્ણ થઈ છે, મહુવા વિધાનસભા અત્યારે પૂર્ણ થઈ છે। માનનીય મોદી સાહેબ જ્યારે ભાવનગરની મુલાકાતે હતા અને માનનીય પાટીલ સાહેબ જ્યારે ભાવનગરની મુલાકાતે હતા ત્યારે એમણે પણ એવી જ વાત કરેલી કે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પણ રાજકીય રીતે પ્રતિનિધિત્વ મળે, તો આ વિષયને ધ્યાનમાં રાખીને આજે મને એવું લાગી રહ્યું છે કે મહિલાઓમાં પણ ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ઘણી બધી મહિલાઓ આજે દાવેદારી કરી રહ્યા છે, તો વ્યક્તિગત રીતે હું આ દરેક મારી બહેનો છે એમને શુભેચ્છા પાઠવું છું અને એ લોકો સત્તા એમને મળે તો એ સત્તાથી ખૂબ સારી સેવા કરે, લોકોના કામ કરે। જામનગરના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને 2022ની ખરીફ ઋતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકસાની અન્વયે રાજ્ય સરકારે 630 કરોડનું